हेलो स्टूडेंट, गुड मॉर्निंग, वेलकम बैक टू अनदर वीडियो। आपने लास्ट लेक्चर में જોયું હતું વિકૃતિ અને જનીનિક સંવેગ। એક વખત આપણે વિકૃતિની વ્યાખ્યા રિવાઇઝ કરી લઈએ પછી આપણે આ લેક્ચરમાં ટીઆરએને ભણવાનું છે જેના વિશે આપણે જોઈશું, બરાબર। તો પહેલા આપણે જોઈએ કે આ સપોઝ ડીએનએ ની શૃંખલા છે, બરાબર। ડીએનએ ની શૃંખલામાં શું આવેલા છે? નાઇટ્રોજન બેઝ આવેલી હશે। સપોઝ અહીંયા એ છે बराबर, तो एनी सामने शू आवशे? एनी सामने टी ए जी सी टी ए एवी रीते श्रृंखलाओ गोठवाई छे। हवे शू थशे के ज्यारे विकृति थशे त्यारे या तो आ सपोज नाइट्रोजन बेस छे ते शू थशे? दूर थई जशे, मतलब के लॉक थशे। तो घणी वखत एवुं पण बनी शके के आ एन ए टी वच्चे नाइट्रोजन बेस छे। अत्यारे जस्ट फॉर एक्जाम्पल छे के आवी रीते बे नाइट्रोजन बेस વચ્ચે એક બીજી નાઇટ્રોજન બેઝ આવી જાય એટલે કે નવી એડ થશે, તો જેને વિકૃતિ તરીકે ઓળખવામાં આવે। ઇન શોર્ટ આપણે વિકૃતિની વ્યાખ્યા લખવી હોય તો એવું લખી શકીએ કે નાઇટ્રોજન બેઝમાં ફેરફાર થાય જેને શું કહેવાય? વિકૃતિ, બરાબર। હવે આપણે બીજો વર્ડ હતો પોઈન્ટ મ્યુટેશન। આ પોઈન્ટ મ્યુટેશનમાં આપણે એક્ઝામ્પલ જોયું હતું સિકલ સેલ એનિમિયા, જે મેન્ડેલિયમની અનિયમિતતા વાળા રોગ હતો એ, બરાબર। આ સિકલ સેલ એનિમિયામાં પોઈન્ટ મ્યુટેશન થાય છે, જેમાં શું થાય છે? જીએજી ના સ્થાને જીયુજી આવે છે। હવે આ સંકેતમાં ફેરફાર થશે। આપણે જ્યારે ત્રિઅંકી સંકેત વાળું કોષ્ટક જોયું હતું જેમાં જીએજી જે છે તે શું કરે છે? ગ્લુટામિક સંકેત બદલાઈ ગયો એટલે હવે એમિનો એસિડ પણ બદલાઈ જશે। તો જીયુજી જે છે તે કોનું સંકેતન કરે છે? વેલાઇન નામના એમિનો એસિડ નું સંકેતન કરે છે। તો સિકલ સેલ એનિમિયા રોગમાં શું થશે? ગ્લુટામિક એસિડના જગ્યાએ વેલાઇન આવી જશે અને જેના લીધે આ સિકલ સેલ એનિમિયા જે છે તે રોગ થતો હોય છે। તો એ બેસ્ટ એક્ઝામ્પલ છે પોઈન્ટ મ્યુટેશન, બરાબર। ત્યારબાદ આપણે એ પણ જોયું હતું જનીન સંકેત ત્રિઅંકી હોય છે તેના એક્ઝામ્પલ રામેશ રેડ કેપ જોયું હતું। પછી ત્યારબાદ આપણે એમાં વચ્ચે બી આઈ જી એ રીતે એક પછી એક ઉમેર્યું હતું, જેમાં આપણે જોયું હતું કે એક કે બે નાઇટ્રોજન બેઝનો ઉમેરો થાય યા તો દૂર થાય તો રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે। પણ જો ત્રિઅંકી સંકેત વાળી જો એડ થશે યા તો ત્રિઅંકી સંકેત આખો દૂર થશે તો રીડિંગ ફ્રેમમાં પરિવર્તન નહીં આવે, જે બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું। હવે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે ટીઆરએનએ। ટીઆરએનએ ભણીએ પહેલા આપણે એક વખત આરએનએ ના બધા પ્રકારો જોઈ લઈએ અને આરએનએ ના કાર્યો જોઈ લઈએ, બરાબર। તો આરએનએ ના મુખ્ય ત્રણ પ્રકાર છે, એમઆરએનએ, ટીઆરએનએ અને આરએનએ, બરાબર। મેસેન્જર આરએનએ, ટ્રાન્સફર આરએનએ, રિબોસોમલ આરએનએ। હવે એમઆરએનએ જે છે તે પિતૃ શૃંખલા તરીકે વર્તે છે, ત્યારબાદ ટીઆરએનએ જે છે તે શું કરે છે? એમિનો એસિડ ને લાવે છે, કારણ કે ટ્રાન્સફરનું કાર્ય શું હોય? ટ્રાન્સફર એટલે અવર જવર કરવું, બરાબર। તો આ ટીઆરએનએ શું કરશે? એમિનો એસિડ ને લાવશે પ્લસ તે આનુવંશિક સંકેતો વાંચશે। ત્યારબાદ આપણે જોઈએ આરઆરએનએ, તો આરઆરએનએ જે છે રિબોસોમલ આરએનએ, જે જ્યારે આપણે ભાષાંતરણની પ્રક્રિયા જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે આપણે જોઈશું કે આ આરઆરએનએ જે છે તે ભાષાંતરણની પ્રક્રિયામાં પ્રોટીનનું નિર્માણ કરવા માટે તે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે, જેથી પ્રક્રિયા ઇઝીલી બનશે, બરાબર। હવે આજના લેક્ચરમાં આપણે આ ટીઆરએનએ જે છે તેને ડિટેલમાં જોવાનું છે, તેની રચના કેવી હોય છે, તે કેવી રીતે આનુવંશિક સંકેતો વાંચે છે, એ બધું આપણે આજના લેક્ચરમાં જોવાનું છે, બરાબર। તો આપણે સ્ટાર્ટ કરીએ ટીઆર
आरएनए। बनती हुई है परंतु आरएनए जे छे ते एक ज शुक्ला
बराबर। तो हम स्टार्ट करिए, तो आज वन साइड कहवाई छे, ત્યારબાદ ટુ થ્રી અને આજે છે જે ફોર્થ સાઈડ, બરાબર। આપણે સાઈડ ના નામ યાદ નહીં રાખે તો ચાલશે, પણ આજે નીચેની સાઈડ છે, હવે શું થશે કે આજે છે તે એમઆરએનએ ની શૃંખલા છે, એમઆરએનએ ની શૃંખલા, બરાબર। હવે શું થશે કે એમઆરએનએ ની શૃંખલા ઉપર આપણને ખબર છે, આપણે જયારે જનીન સંકેત ની થિયરી ભણ્યા હતા ત્યારે કીધું હતું કે એમઆરએનએ ની શૃંખલા ઉપર આવી રીતે સંકેતો આવે છે, બરાબર। તો આપણે જોઈએ અહીંયા એમઆરએનએ ની શૃંખલા ઉપર સંકેતો આવેલા છે। હવે અહીંયા સપોઝ એ યુ જી, એ યુ જી, જી યુ સી, એવી રીતે સંકેતો આવેલા છે, બરાબર। હવે શું થશે, ખાસ યાદ રાખજો, એમઆરએનએ ની શૃંખલા ઉપર સંકેતો આવેલા હોય છે અને ત્યારબાદ આવાળો જે ભાગ છે ટીઆરએનએ નો ત્યાં પ્રતિ સંકેત લૂપ આવેલા હોય છે, પ્રતિ સંકેત લૂપ આવેલા હોય છે। હવે શું છે, અહીંયા મેં શું કીધું કે ટીઆરએનએ નું કાર્ય શું છે, આનુવંશિક સંકેતો વાંચવાનું। તો હવે ટીઆરએનએ શું કરશે, એમઆરએનએ ની જે શૃંખલા છે તેની ઉપર આનુવંશિક સંકેતો વાંચશે, વાંચ્યા બાદ તે શું કરશે, અહીંયા પ્રતિ સંકેત લૂપ આપશે। પ્રતિ સંકેત લૂપ મતલબ શું થશે કે સપોઝ અહીંયા એ છે તો એની સામે શું આવે, આરએનએ માં એની સામે યુ આવે, બરાબર। ત્યારબાદ અહીંયા યુ છે તો યુ ની સામે શું આવશે, એ આવશે। ત્યારબાદ જી છે તો જી ની સામે શું આવે, સી આવે। ફરીથી રિપીટ કરું છું, આ એમઆરએનએ ની શૃંખલા છે। મેં જયારે તમને જનીન સંકેત ની થિયરી ભણાવી હતી ત્યારે મેં કીધું હતું કે એમઆરએનએ ની શૃંખલા ઉપર સંકેતો આવેલા હોય છે, બરાબર। અને ટીઆરએનએ નું કાર્ય શું છે, આનુવંશિક સંકેતો વાંચવાનું। તો હવે ટીઆરએનએ શું કરશે, આ સંકેતોને વાંચશે, વાંચ્યા બાદ તેમાં પ્રતિસંકેત લૂપ આવેલું હોય છે। હવે પ્રતિસંકેત લૂપ શું કરશે, સપોઝ અહીંયા એ છે તો યુ આવશે, યુ છે તો એ આવશે, જી હશે તો સી આવશે, બરાબર। હવે પ્રતિસંકેત લૂપ આપ્યા બાદ હવે શું થશે, અહીંયા આ જે છે તે આ વાળું જે છે આપણે નીકાળી દઈએ, આ પાંચમો છેડો છે, આ ત્રીજો છેડો છે, બરાબર। હવે શું થશે કે અહીંયા એને અનુસરીને એમિનો એસિડ જે છે તે ત્રીજા છેડા ઉપર ગોઠવાઈ જશે, ટીઆરએનએ માં એમિનો એસિડ ને ગોઠવવા માટે એક વધુ મતલબ એક સ્વીકાર્ય છેડો આવેલો હોય છે કે જ્યાં સ્પેસિફિક જગ્યા હોય છે કે જ્યાં એમિનો એસિડ ગોઠવાતો હોય છે, શું હોય છે, ટીઆરએનએ જે હોય છે તેમાં એમિનો એસિડ ને સ્વીકાર્ય કરવા માટેનો એક છેડો આવેલો હોય છે, બરાબર। તો અહીંયા પ્રતિસંકેત લૂપના આધારે અહીંયા એમિનો એસિડ ગોઠવશે, બરાબર। એ પ્રતિસંકેત લૂપના આધારે ગોઠવશે, અહીંયા એયુજી જે છે એનું શું આપશે, પ્રતિસંકેત લૂપ આપશે, પણ પ્રતિસંકેત લૂપના આધારે અહીંયા શું થશે, પછી એમિનો એસિડ ગોઠવાશે। તો એયુજી નું સંકેતન કોણ કરે છે, મિથિયોનિન, તો મિથિયોનિન એમિનો એસિડ અહીંયા જોડાઈ જશે, બરાબર। હવે એ ખાસ યાદ રાખજો કે ટોટલ સંકેતો કેટલા છે, 61 સંકેતો છે, ત્રણ સંકેતો એવા, ટોટલ સંકેતોની સંખ્યા આપણે ત્રિઅંકી સંકેતનું જે કોષ્ટક જોયું હતું ચેક કરવો, જેમાં સંકેતોની સંખ્યા 64 હતી, પણ એમાંથી ત્રણ સંકેતો કેવા છે કે જે એમિનો એસિડનું સંકેતન નથી કરતા, બરાબર। તો વધ્યા કેટલા, 61, તો આ 61 સંકેતો માટે 61 ટીઆરએનએ આવેલા હોય છે, એટલે કે બધા સંકેતો માટે અલગ અલગ ટીઆરએનએ આવેલા હોય છે। અહીંયા સપોઝ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ એમિનો એસિડ બનાવવા, બરાબર, તો અહીંયા એયુજી થયું, બની ગયું એમિનો એસિડ, ટીઆરએનએ જતો રહેશે, બીજો ટીઆરએનએ આવશે, બીજો એમિનો એસિડ બનાવશે, જતો રહેશે, ત્રીજો ટીઆરએનએ આવશે, એમિનો એસિડ બનાવશે, જતો રહેશે, એવી રીતે ટીઆરએનએ જે છે તે અલગ અલગ આવેલા હોય છે। હવે શું થતું હોય છે કે આપણે કીધું હતું જ્યારે ત્રિઅંકી સંકેતનું જે ચેકરબોર્ડ જોયું હતું ત્યારે કે એયુજી જે છે તે બેવડા કાર્યો કરે છે, તો એટલે પ્રારંભિક સંકેત છે સાથે સાથે તે મિથિયોનિન એમિનો એસિડનું સંકેતન કરે છે, બરાબર। તો હવે શું થતું હોય છે કે પ્રક્રિયાની શરૂઆત જે છે તે એયુજી થી થશે, એટલે કે મિથિયોનિન એમિનો એસિડ જોડાવાથી પ્રક્રિયાની શરૂઆત થશે, બરાબર। એયુજી જોડાશે એટલે કે એયુજી પહેલે શરૂઆત કરશે, ત્યારબાદ એયુજી ની શરૂઆત
शुरुआत माटे विशिष्ट प्रकार नो टीआरएनए आवी रह्यो छे, बाकी ना समाप्ति माटे पण एमां कोई प्रकार ना विशिष्ट टीआरएनए नथी होता। फरीथी रिपीट करू छु, अहीं लखू छु प्रारंभिक संकेत कयो छे एयूजी। आ एयूजी माटे एक विशिष्ट प्रकार नो टीआरएनए आवेलो हशे, बराबर। ए विशिष्ट प्रकार ना टीआरएनए ने प्रारंभक टीआरएनए तरीके ओळखवामां आवे छे, प्रारंभक टीआरएनए, बराबर। परंतु प्रक्रियामां बीजा कोई टीआरएनए એટલે કે સમાપ્તિ માટે કોઈ વિશિષ્ટ પ્રકારના ટીઆરએનએ નથી હોતા, માત્ર એક સ્ટાર્ટ કરવા માટે એક વિશિષ્ટ પ્રકારનો ટીઆરએનએ આવેલો છે, સમાપ્તિ માટે કોઈ પણ વિશિષ્ટ પ્રકારના ટીઆરએનએ નથી હોતા। અહીંયા સુધી આપણે ફરીથી રિવિઝન કરી લઈએ, પછી આપણે 3D આકૃતિ જોઈશું અને તેના દ્વારા પણ ફરીથી સમજીશું। તો પહેલા 10-15% ટીઆરએનએ આવેલો હોય છે, એનું બીજું નામ અનુકૂલક અણુ છે, સોલ્યુબલ આરએનએ છે કારણ કે 1 મોલર NaCl માં તે દ્રાવ્ય છે, બરાબર। હવે કાર્ય શું છે, એમિનો એસિડ લાવવાનો, આનુવંશિક સંકેતો વાંચવાનો। હવે જોઈએ કે ટીઆરએનએ નું જે બંધારણ છે તે ક્લોવર ના પર્ણ જેવું દેખાય છે, આપણે અહીંયા જોયું, બરાબર। હવે શું થશે કે એમઆરએનએ ની જે શૃંખલા છે ત્યાં સંકેતો આવેલા હશે, ટીઆરએનએ નો આ છેડો શું કરશે, આનુવંશિક સંકેતો વાંચશે, ત્યારબાદ તેમાં પ્રતિસંકેત લૂપ આપશે અને તેના એમિનો એસિડ નો સ્વીકાર્ય છેડો આવેલો હોય છે જે છે ત્રીજો છેડો, ત્યાં શું થશે ટીઆરએનએ ની ત્રીજા છેડે એમિનો એસિડ જોડાઈ જશે, બરાબર। હવે ટીઆરએનએ જે એમિનો એસિડ નું લાવવાનું કાર્ય કરે છે તે લાવવા માટે 61 પ્રકારના વિશિષ્ટ ટીઆરએનએ હોય છે, એટલે કે જેટલા સંકેતો એટલા ટીઆરએનએ, બરાબર। હવે પ્રારંભિક સંકેત જે છે પ્રારંભકની થાય છે એયુજી થી, તો એયુજી માટે વિશિષ્ટ પ્રકારનું ટીઆરએનએ આવેલું હોય છે પ્રારંભ માટે, જેને પ્રારંભક ટીઆરએનએ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ સમાપ્તિ માટે કોઈ પણ વિશિષ્ટ પ્રકારના ટીઆરએનએ નથી આવેલા, બરાબર। હવે આપણે જોઈએ 3D આકૃતિ, માંથી હવે 3D આકૃતિ, બરાબર। હવે આજે છે તે આપણે 3D આકૃતિ ડ્રો કરી છે ટીઆરએનએ, હવે સેમ આપણે 2D જેવું થશે, પણ આપણે ટેક્સ્ટબુકમાં 3D આપેલી છે, એક વખત 3D દ્વારા પણ સમજી લઈએ, બરાબર। તો આજે છે તે એમઆરએનએ ની શૃંખલા છે, જ્યાં શું આવેલા હશે આનુવંશિક સંકેતો આવેલા હશે, આપણે લખીએ કારણ કે પ્રારંભક માટે વિશિષ્ટ પ્રકારનો ટીઆરએનએ આવેલો હોય છે જેને પ્રારંભક ટીઆરએનએ તરીકે ઓળખવામાં આવે છે, અને પ્રારંભક ટીઆરએનએ કયો છે એટલે કે પ્રારંભ ક્યાંથી થાય છે, એયુજી થી થાય છે, તો આપણે અહીંયા લખશું એયુજી। હવે શું થશે, ટીઆરએનએ નો આ વાળો જે છેડો છે જ્યાં શું આવેલા હશે પ્રતિ સંકેત લૂપ આવેલા હશે, હવે પ્રતિસંકેત લૂપમાં શું થશે, એ હશે તો એની સામે શું આવશે યુ, યુ હશે તો એની સામે એ, જી હશે તો એની સામે સી, બરાબર। હવે આ પ્રતિસંકેત લૂપને અનુસરીને જે પહેલા સંકેત હતા એવો એમિનો એસિડ અહીંયા ત્રીજા છેડા ઉપર ગોઠવાઈ જશે, તો એયુજી જે છે તે કયા એમિનો એસિડનું સંકેતન કરે છે, મિથિયોનિન, તો અહીંયા ત્રીજા છેડા ઉપર આપણે અહીંયા ધ્યાન દો કરીએ, ત્રીજા છેડા ઉપર એક એમિનો એસિડ નો સ્વીકાર્ય છેડો આવેલો હોય છે જેનું નામ છે ત્રીજો છેડો, અને ત્યાં આવી રીતે મિથિયોનિન એમિનો એસિડ ગોઠવાઈ જશે, બરાબર। આવી રીતે એક એમિનો એસિડ બની ગયો, ટીઆરએનએ જતો રહેશે, બીજો ટીઆરએનએ આવશે, એક એમિનો એસિડ લાવશે, જતો રહેશે, એવી રીતે પછી આવી રીતે શૃંખલા જે છે એમિનો એસિડ ની જે શૃંખલા છે આવી રીતે બનતી જશે, બરાબર। અને ત્યારબાદ તેમાંથી પ્રોટીન જે છે તેનું નિર્માણ થશે, બરાબર। તો આજના લેક્ચરમાં આપણે ટીઆરએનએ જોઈ લીધું, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે કેવી રીતે એમઆરએનએ માંથી ભાષાંતરણની પ્રક્રિયા દ્વારા પ્રોટીનનું નિર્માણ થાય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। અહીંયા સુધી આપણે રાખીએ છીએ ટેક્સ્ટબુકમાં થોડું જે એક્સ્ટ્રા આપેલું છે એ નથી કરવાનું, મેઇન ટીઆરએનએ ને એક તો સોલ્યુબલ આરએનએ
संकेत रूप एमआरएनए માં આવેલા હોય છે, પ્રતિસંકેત રૂપ ટીઆરએનએ માં આવેલા હોય છે. ટીઆરએનએ ના ત્રીજા છેડા ઉપર એમિનો એસિડ નો સ્વીકાર્ય છેડો આવેલો હોય છે. બરાબર. હવે આપણે 3D આકૃતિ જોઈશું તો આપણને એમ